નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આજે આપણે પ્રકરણ નંબર 4 વિશે અભ્યાસ કરીશું, જે છે વ્યવસ્થા તંત્ર. બરાબર, આજે વ્યવસ્થા તંત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આપણે જોઈએ કે આ એક વ્યવસ્થા તંત્ર રહ્યું સંચાલનનું એક કાર્ય છે. આપણે અગાઉ સંચાલનનું એક કાર્ય, પ્રથમ કાર્ય આયોજન વિશે અભ્યાસ કર્યો હતો, અને ત્યારબાદ સંચાલનનું બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર. બરાબર, તો આ વ્યવસ્થા તંત્ર વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. વ્યવસ્થા તંત્ર એટલે કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. બરાબર, ગોઠવણી કરવી, કઈ વ્યક્તિએ કયું કાર્ય કરવું. બરાબર, એ બધી દરેક વસ્તુની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવા માટે વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે. એટલે કયા વ્યક્તિની કેવી રીતે સત્તાની વહેંચણી કરવી, જવાબદારીની વહેંચણી કરવાની, બરાબર, કેવા પ્રકારની વ્યવસ્થા તંત્ર ગોઠવવું, બરાબર, ગોઠવણી કરવી, બરાબર, કયા વ્યક્તિ કોની નીચે કાર્ય કરે છે, એનું ઉપલી અધિકારી કોણ, નીચલો અધિકારી કોણ, બરાબર, એના વિશે આપણે આજે પરિચિત થવાનું છે. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના વિશે અભ્યાસ કરીશું. તો કે પ્રસ્તાવના, તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજન દ્વારા આપણો ધ્યેય નક્કી કરવામાં આવે છે કે આપણો ધ્યેય કયો છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. સંચાલન યોગ્ય રીતે, મેનેજમેન્ટ આપણું યોગ્ય રીતે થાય, સારો નફો થાય, તેનો આધાર ખાલી આયોજન પર જ નથી, પરંતુ આયોજનનો અસરકારક અમલ પર રહેલો છે. કે જે આપણે આયોજન બનાવ્યું છે એ આયોજન મુજબ કામ કરવું, કામ કરાવવું, એના ઉપર રહેલો છે. આયોજનને અસરકારક અમલ માટે, ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આયોજનનો અસરકારક અમલ થાય, આપણો ધ્યેય આપણે સિદ્ધ કરી શકીએ, એના માટે જે આખું વહીવટી માળખું રચવામાં આવે છે, કયો વ્યક્તિ કાર્ય કરશે, કોણ કોની નીચે, એની પાસે કેટલી એની જવાબદારી છે, કયો વ્યક્તિ નિરીક્ષણનું કામ કરે છે, આજે આખું વહીવટી માળખું, સ્ટ્રક્ચર આખું ઊભું કરવામાં આવે છે, એને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. જ્યારે આપણા એકમની અંદર એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરવા માટે ભેગા થાય છે, આ બધા જ વ્યક્તિનો ધ્યેય એક સરખો હોય, સમાન હોય છે, ત્યારે આપણે વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પડે છે. એટલે કે યોગ્ય રીતે માળખું રચવું પડે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારી વચ્ચેની કાર્યની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી, જે બાબતો ઉપર રહેલો છે. કે આપણું ધ્યેય સિદ્ધિ, આપણે જે પણ આપણો ધ્યેય નક્કી કર્યો છે આયોજન મુજબ, એ આપણું આયોજન મુજબ આપણો ધ્યેય સિદ્ધિ થાય, અને જે પણ આયોજનનો અમલવારી કે જેનો અમલ કરવાનો છે એમાં જે જે કાર્ય હોય આ કાર્ય એ કર્મચારી મુજબ થાય છે. તો આ કર્મચારીઓ કઈ રીતે કાર્ય કરી શકે એના માટે કાર્ય એને આપી વેચી દેવાનું, આ કર્મચારીને આ કાર્ય કરવાનું, એ કાર્ય પ્રત્યેની એની પાસે સત્તા અને જવાબદારી કેટલી છે એનું વિભાજન કરી દેવાનું, સત્તાની સોંપણી કરી દેવાની, તેના ઉપર રહેલો છે. કે આ બધી જ બાબતની વહેંચણી કરી દો છો, એને કયું કાર્ય કરવાનું, બરાબર, એની પાસે સત્તા કેટલી છે, જવાબદારી કેટલી છે કામ પ્રત્યેની, આ દરેક બાબત નક્કી કરી દેવી પડે છે કર્મચારીને. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. કે આપણો જે ધ્યેય છે, આપણી સંચાલનની જે પ્રક્રિયા છે, કઈ મુજબ કામ કરવું, બરાબર, એ વ્યવસ્થિત રીતે થાય, યોગ્ય રીતે થાય, એના માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે, જરૂરી છે. તેથી જ કહે છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે. કે સંચાલન રહ્યું એ ધંધા માટેનું મગજ છે, કે એ વિચારણા કરે છે. આયોજન રહ્યું એ પ્રાણ છે. આયોજન રહ્યું એમાં જીવન આપે નાખે છે, પ્રાણ આપે છે. કઈ રીતે આપણો ધ્યેય શું છે એ નક્કી થાય છે, અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. અને વ્યવસ્થા તંત્ર એટલે કે આપણું જે શરીર છે એ આખું એ કામ કરે છે. પ્રાણ આવી ગયા પછી આપણું શરીર આપણે જે રીતે ઈચ્છીએ છીએ એ મુજબ પોતે કામ કરે છે. તો વ્યવસ્થા તંત્ર એ શરીર છે. તો ખાસ કરીને આ છેલ્લી લાઈન યાદ રાખી લેજો,
સંચાલન વ્યૂહ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ શરીર છે। ચાલો આપણે અહીંયા પ્રસ્તાવના જોયા બાદ હવે આપણે વ્યવસ્થા તંત્રના અર્થ વિશે અભ્યાસ કરીશું। અર્થ આપણને આપ્યો છે, સામાન્ય શબ્દમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। કે દરેક કર્મચારીનો એક સમાન ધ્યેય હોય છે અને એ વ્યક્તિઓને કામ કરવા માટે સત્તા અને જવાબદારીની વહેંચણી કરી દેવામાં આવે છે। આ સત્તા અને જવાબદારીની વહેંચણી દ્વારા જે માળખું ઊભું થાય છે એને વ્યવસ્થા તંત્ર કહેવાય છે। બરાબર, અલગ અલગ બરાબર અર્થશાસ્ત્રીઓએ કે આપણને જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, બરાબર, તો એના વિશે આપણે અભ્યાસ કર્યો। ચેસ્ટર આઈ બર્નાર્ડ ના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। સાવ સરળ વ્યાખ્યા છે અને યાદ પણ ઝડપથી લઈ જશે। બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। બીજા વ્યક્તિ આપેલી છે લુઈસ એલન ના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવી, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે કે વ્યવસ્થા તંત્ર। એનો ખ્યાલ આપ્યો છે તો કે સમગ્ર વહીવટી તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે। કે આપણો જે પણ વહીવટી કામ છે, જે પણ કાર્ય કરવાના છે, જે પણ સંચાલન દ્વારા પ્રક્રિયા નક્કી થઈ છે, આયોજન કર્યું છે, આ બધું જ કાર્ય કાર્યક્ષમ એટલે કે સારી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે। સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે। કે સંચાલનની મોટા ભાગની સમસ્યાઓ મુશ્કેલીઓ રે એ જો યોગ્ય રીતે વ્યવસ્થા તંત્ર ન ગોઠવેલું હોય ને તો એના કારણે આપણે આ બધી સમસ્યાઓ આવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી। તેથી કરીને જો આપણા ધંધાની અંદર વારંવાર સમસ્યાઓ આવે છે તો આ સમસ્યાને સોલ્યુશન કરવામાં જ આપણો સમય પસાર થઈ જાય છે અને એના કારણે આપણો ધ્યેય સિદ્ધ થઈ શકતો નથી। તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત થઈ શકે છે। જો આપણે સારું વ્યવસ્થા તંત્ર બનાવ્યું હશે એટલે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર બનાવ્યું હશે તો આપણે સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશી, સમય, શક્તિ અને નાણાં આની પણ આપણે બચત કરી શકશી અને એકમની પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે। એટલે કે આપણા ધંધાની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે આ પ્રવૃત્તિની અંદર જે સમસ્યાઓ આવે છે, વિચલનો આવે છે, તકરાર ઊભી થાય છે, આ બધી જ બાબત આપણે નિવારી શકીએ એટલે કે સોલ્યુશન કરી શકીએ છીએ। વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે। એ વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ક્યારે પડે તો કે જ્યારે કંપનીમાં એક કરતાં વધારે વ્યક્તિઓ બરાબર કામ કરવા માટે ભેગા થાય છે એટલે કે બે કરતાં વધારે અથવા તો વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમાં વ્યવસ્થા તંત્ર જરૂરી બને। બાકી એક વ્યક્તિ કે બે વ્યક્તિ કામ કરતા હોય તો એમાં કંઈ વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પડતી નથી। જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવાનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે। તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે। વ્યવસ્થા તંત્રને બીજા ક્યાં નામે ઓળખાય છે તો વ્યવસ્થા તંત્રને બીજું નામ પ્રબંધ તરીકે પણ ઓળખાય છે। એટલે તમને પ્રશ્નની અંદર એવી રીતે પૂછે કે વ્યવસ્થા તંત્ર એટલે શું અથવા તો પ્રબંધ એટલે શું, બરાબર, તો બંનેનો અર્થ શું થાય છે, વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ બે એક જ કહેવાય છે। વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તેને નક્કી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપવી કરવાનું કાર્ય કરવામાં આવે છે। બરાબર, વ્યવસ્થા તંત્રની અંદર બધા જેટલા પણ વ્યક્તિ કામ કરે છે
આ બધા જ વ્યક્તિનો ધ્યેય એક હોવો જોઈએ, પરંતુ જેમાં જેટલા લોકો છે એને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી દેવાની, પરો એ દરેક વ્યક્તિ સાથેનો સંબંધ કેવો છે, કોણ માલિક છે, કોણ કર્મચારી છે, કોણ મેનેજર છે, કોણ સેક્રેટરી છે, આ બધું નક્કી કરવાનું એ કાર્ય એટલે કે એને વ્યવસ્થા તંત્ર કહે છે. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્ય જુદા જુદા છે, બરોબર. આપણું જે અંગ છે માનવીનું, બરોબર, એમાં દરેક કાર્ય અંગોના કાર્ય જુદા જુદા છે. તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. તેમ છતાં એકબીજા અંગોરિયા એ એકબીજા સાથે ભેગા થઈ અને કાર્ય કરે છે. તો આપણે અહીંયા વ્યવસ્થા તંત્ર વિશે ખ્યાલ જોયો. હવે આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીએ. તો પહેલી લાક્ષણિકતા છે ધ્યેય સિદ્ધિ પ્રવૃત્તિ, બરોબર. પહેલી પ્રવૃત્તિ શું છે, લાક્ષણિકતા શું છે, તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. જો ધ્યેય હોય, બરોબર, તો આપણે વ્યવસ્થા તંત્ર કામ કરે, બાકી કામ થઈ શકે નહીં, બાકી કારણ વિનાનું વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, કે આપણો ધ્યેય સિદ્ધ કરવા માટે શેની રચના કરીએ છીએ, આયોજન બનાવીએ છીએ અને વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયને પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ, કર્મચારીના હેતુઓ, રેખીક સંકલન કરતું માળખું એક વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય છે. કે આમ ધંધાકીય એકમની અંદર જેટલા એકમો છે, વિભાગો છે, કર્મચારીઓ છે, આ બધા જના એક રેખીક સંકલન, એટલે કે બધા જના એક હેતુઓ બને, એક ધ્યેય બને, તો એ મુજબનું માળખું રચવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તેથી તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહે છે. ત્યાર પછી આયોજન પર આધારિત, ત્યાર પછી બીજું કાર્ય શું, લાક્ષણિકતા શું છે, તો કે આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી જ કહી શકાય છે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. બરોબર, વ્યવસ્થા તંત્ર આયોજન ઉપર આધારિત છે. બરોબર, જ્યાં સુધી આયોજન બન્યું ન હોય ત્યાં સુધી આપણે વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે નહીં, કારણ કે આયોજનને આધારે આપણો ધ્યેય નક્કી થાય છે અને ધ્યેય મુજબ કામ કરવાનું કાર્ય એટલે કે વ્યવસ્થા તંત્ર. એટલે કે જ્યાં સુધી આયોજન નહીં બને ત્યાં સુધી વ્યવસ્થા તંત્ર ઉપયોગી નથી. એટલે વ્યવસ્થા તંત્ર રહ્યું આયોજન ઉપર આધાર રાખે છે. ત્યાર પછી સત્તા અને ફરજોની સોંપણી. ત્યાર પછીની લાક્ષણિકતા શું છે, સત્તા અને ફરજોની સોંપણી. તો કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. એટલે દરેક કર્મચારીઓ જે પણ કંપની અંદર કામ કરતા જેટલા પણ વ્યક્તિ હોય, આ દરેક વ્યક્તિને પોતાની પાસે કેવડી આવડત છે, કેવી કેવો અભ્યાસ છે અને કેવી એની પાસે લાયકાત છે, બરો, એના આધારે એને પ્રવૃત્તિ સોંપવામાં આવે છે કે એને આ પ્રવૃત્તિ કરવી. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે કે એને ક્યાં કાર્ય, કયું કાર્ય કરવું, બરો, એના માટેની એને સત્તાની સોંપણી કરી દેવામાં આવે છે કે તારું આ કાર્ય કરવા માટે તારી પાસે આટલી સત્તા છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિ વચ્ચે સત્તા અને ફરજની સંબંધો સ્થાપિત કરતું માળખું છે. એટલે સત્તા આપી દેવી પડે છે અને ફરજ પણ અદા કરવી હોય છે કે એના ઉપલી અધિકારી હોય કે નીચલા અધિકારી હોય એના પ્રત્યેની એની શું ફરજ છે, બરોબર, એટલે કે એના સંબંધો શું છે એ પણ એને નક્કી કરી દેવું પડે છે, તો જ એને વ્યવસ્થા તંત્ર કહે છે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા છે માનવ પરિબળને મહત્વ. બરોબર, વ્યવસ્થા તંત્રને અંદર માનવીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા માનવી પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે
અસરકારક માનવ સંબંધો સ્થાપી કરવામાં કરવા જરૂરી છે કે વ્યવસ્થાતંત્ર રહ્યું એ માનવી વ્યવસ્થાતંત્ર એ માનવી કેન્દ્ર સ્થાને છે જો કર્મચારીઓ હશે વ્યક્તિઓ હશે કંપનીની અંદર તો જ એના ઉપર આપણે વ્યવસ્થાતંત્ર બનાવી શકીએ તો જ એ વ્યક્તિ અમલ કરે બાકી યંત્ર હોય તો કંઈ યંત્રને સત્તા અને જવાબદારી ન સોંપવાની આવે એની ફરજો એ નક્કી ન થાય જો વ્યક્તિ હશે જ તો જ એને સત્તા અને જવાબદારીની સોંપણી થશે એને કયું કામ કરવું કેવી રીતે કરવું કેટલા પ્રમાણમાં કરવું કોને પોતે જવાબદાર રહેશે બરોબર એ બધું જ રહ્યું એ માનવી ઉપર શક્ય બને તો વ્યવસ્થાતંત્રની અંદર એવી જ કાર્ય બધા કરવાના હોય છે એટલે વ્યવસ્થાતંત્રમાં માનવી રહ્યો એ કેન્દ્ર સ્થાને છે ત્યાર પછી લાક્ષણિક પરિવર્તનશીલતા એકમ એકવાર વ્યવસ્થાતંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને આવશ્યક શક્ય છે બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્ર સાનુકૂળ ફેરફાર કરી શકાય છે નવી ટેકનોલોજી અમલમાં આવે નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે એટલે કે વ્યવસ્થાતંત્ર રહ્યું પરિવર્તનશીલ છે જ્યારે પણ તમે તમારું વ્યવસ્થાતંત્ર આખું માળખું રચી દેખવું હોય આ માળખાની અંદર પરિવર્તન કરવું હોય તો તમે પરિવર્તન લાવી શકો છો કરો કે ભાઈ કોઈ કર્મચારીની તમે સત્તા અને જવાબદારીની સોંપણી કરી દીધી હવે એ કર્મચારી બરોબર કામ નથી કરતો તો એની જગ્યાએ તમારે નવો કર્મચારી એ ઉમેરવો હોય તો તમે અહીંયા નવો કર્મચારી મૂકો શકો છો બોલો કર્મચારી કામ નથી કરતો તો એને તમારે અહીંયાથી રદ કરી નવા કર્મચારીની ભરતી કરી દેવાની અને એને સત્તા અને જવાબદારીની સોંપણી કરી દેવાની ઘણીવાર એવું થાય કે સમય જતાં ટેકનોલોજીમાં ફેરફાર આવે છે તો આ નવી ટેકનોલોજી લાવવાની હોય છે તો એ પણ તમે લાવી અને જરૂરી તમે એમાં ફેરફારો કરી શકો છો તો આમ રહ્યું એ વ્યવસ્થાતંત્ર પરિવર્તનશીલ છે જળ છે નહીં એકવાર બનાવ્યા પછી ન ફરે એવું શક્ય નથી તમે એકવાર બનાવી દીધું પછી તમારે એમાં પરિવર્તન સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકો છો આંતર સંબંધોની સ્થાપના વ્યવસ્થાતંત્ર કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે કે વ્યવસ્થાતંત્ર રહ્યું એ કાર્ય કયો કોને કયો હોદ્દો છે મેનેજરનો છે સેક્રેટરીનો છે કર્મચારીનો છે નિરીક્ષણનો છે વિભાગો ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગ વેચાણ વિભાગ આ બધા જ વચ્ચેના કેવા સંબંધો છે એ નક્કી થાય છે તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે દેખરેખ અને અંકુશ દેખરેખ અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે વ્યવસ્થાતંત્રની અંદર દેખરેખ રાખવી ખૂબ જ જરૂરિયાત છે દરેક કર્મચારી ઉપર અંકુશ રાખવો જરૂરી છે અને દરેક કર્મચારી સાથે મળીને કામ કરે એના માટે સંકલન પણ જરૂરી છે તો જ આપણું વ્યવસ્થાતંત્ર એનું માળખું રહ્યું સિદ્ધ થઈ શકે કર્મચારીને સોંપવામાં આવેલા કાર્ય તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કાર્ય છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થાતંત્રમાં હોય છે કે કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય અને તે પ્રતિની સત્તા ફરજો અને જવાબદારી જે છે બરાબર એને અનુલક્ષીને પોતે કામ કરે છે કે નથી એ માટે એના ઉપર દેખરેખ અને અંકુશ રાખવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી સામૂહિક પ્રવૃત્તિ બરાબર વ્યવસ્થાતંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે દરેક વ્યક્તિ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ હોય છે કે પ્રયત્ન કરતા જ હોય છે વ્યક્તિઓ આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે બરાબર આ વ્યક્તિઓને પોતાનો પ્રયત્ન કઈ રીતે કરવો એના માટે વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું આપે છે કે તમે આ મુજબનું કામ કરો તો તમારો ધ્યેય એ સિદ્ધ થઈ જશે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે આના કારણે આપણે સમૂહમાં એ જ કાર્ય કરી તો એના કારણે આપણે બધા વ્યક્તિનો સહકાર પ્રાપ્ત થશે અને એના કારણે આપણે ઝડપથી ધ્યેય સિદ્ધ કરી શકશે ત્યાર પછી નિયંત્રિત વહીવટી માળખું વ્યવસ્થાતંત્ર એક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે
નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહેલી છે, જેની રચના વ્યવસ્થાતંત્રમાં કરવામાં આવે છે. આ વ્યવસ્થાતંત્ર રહ્યું એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત એટલે કે નિયંત્રણમાં રહેલું બરો વહીવટી માળખું છે, જેના અંદર સંબંધો પણ નક્કી થાય છે, નિયમો પણ નક્કી થાય છે અને એના ઉપર નિયંત્રણ પણ રહે છે. આમ નિયંત્રિત વહીવટી માળખું વ્યવસ્થાતંત્ર દ્વારા રજૂઆત થાય છે. તો અહીંયા આપણે આ નવ પ્રકારની લાક્ષણિક વ્યવસ્થાતંત્ર વિશેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. તો લાક્ષણિકતા વિશે આપણે પરિચિત થયા બાદ હવે આપણે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કાઓ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે માહિતી મેળવીએ. વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વ્યવસ્થાતંત્ર સૈદ્ધાંતિક રીતે સિદ્ધાંતોને આધારિત કામ કરતું હોય છે, એને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કહે છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબા સમય સુધી ટકી શકે નહીં અને તે રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. જો યોગ્ય રીતે વ્યવસ્થાતંત્ર ન ગોઠવું હોય તો એ લાંબા સમય સુધી ટકી શકતું નથી અને એના કારણે યોગ્ય ન ગોઠવાયેલું વ્યવસ્થાતંત્રને કારણે એટલે કે અયોગ્ય વ્યવસ્થાતંત્રને કારણે આપણો એકમ કે આપણો ધંધો રહ્યો એ પણ નાશ પામે છે. તેથી તેમ પીટર એફ ટ્રેકર જણાવે છે, વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. કે વ્યવસ્થાતંત્રની અંદર તમે જે પણ કાર્ય કરો છો એમાં કાર્ય ક્યું અને કારણ શું એ સંબંધો નક્કી થાય છે બરોબર, એના કારણે આખું વ્યવસ્થાતંત્રની રચના થયેલી છે. તો પહેલી પ્રક્રિયા, પહેલું કાર્ય શું કરવાનું હોય છે વ્યવસ્થાતંત્રની અંદર? તો પહેલા હેતુઓની સ્પષ્ટતા કરવી. કે પહેલું વ્યવસ્થાતંત્રની રચના કરો છો તેમાં પહેલું કાર્ય શું કરવાનું? તો સૌ પ્રથમ તમારે હેતુઓની સ્પષ્ટતા કરવી. કે વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા તમારા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. તમારા કયા કયા હેતુ, તમારો ધ્યેય શું છે એ સૌ પ્રથમ તો નક્કી કરી લેવાનું. એકમ સિદ્ધિ કરવામાં મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુને સુસંગત કાર્ય કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશાનું પ્રથમ પગથિયું છે. એટલે કે વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા તમારે તમારો ધ્યેય સિદ્ધ કરી લેવો જોઈએ કે આપણો ધ્યેય શું છે. મુખ્ય ધ્યેય આ અને ગૌણ ધ્યેય આપણો આ છે. આ ધ્યેય સૌ પ્રથમ તમારે નક્કી કરવું પડે છે. ત્યાર પછી બીજું કાર્ય છે કાર્યની યાદી. બીજું ત્યાર પછીનું કાર્ય શું કરવાનું? તો કે કાર્યની યાદી કરવાની, તૈયાર કરવાની. કયા કયા કાર્ય કરવાના છે એ આપણે સૌ પ્રથમ લિસ્ટ આખું બનાવી લેવાનું. એકમના હેતુ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્ય કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેથી જ કાર્યની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાના આધારે આખરી વિભાજન થવું જોઈએ બરોબર. એટલે કાર્યની યાદી બનાવે કે આપણો સૌ પ્રથમ હેતુઓ સિદ્ધ કરવા માટે બરોબર કયા કયા કાર્ય કરવા પડશે બરોબર, એ કાર્યની યાદી તૈયાર કરવાની. કાર્યની યાદી તૈયાર કરતા વખતે ખાસ કાળજી રાખવાની તો કોઈ મહત્વનું કાર્ય રહ્યું એ બાકી ન રહી જાય અને કોઈ કાર્ય બે વાર થાય તેવું પણ થવું જોઈએ નહીં. અને આખી કાર્ય યાદી તૈયાર કર્યા બાદ એના ઉપર વિચારણા કરવાની કે કોઈ કામ બાકી નહીં રહી જતું ને કોઈ કામ બેવડાતું નથી, અને ત્યાર પછી બધા જ કાર્યરિયા એનું વિભાજન કરી નાખવાનું. ત્યાર પછી વ્યવસ્થાતંત્રનું ત્રીજું પ્રગતિયું છે કાર્યનું વિભાગીકરણ. દરેક કાર્યને યોગ્ય વિભાગની અંદર વહેંચણી કરી દેવાની. કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્ય કરવામાં આવે છે.
કાર્યને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરે શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ અપનાવી શકાય છે. દરેક કાર્યનું વિભાગીકરણ કરી દેવાનું, જે પણ કર્મચારીઓ હોય એમાં જે જે કાર્ય હોય અને લાયકાત પ્રમાણે એને કામ સોંપી અને દરેક કાર્ય રહ્યું એ ખરીદ વિભાગના વ્યક્તિ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ એમ એનું વિભાજન કરી દેવાનું હોય છે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક સીમા અનુસાર, કાર્ય અનુસાર વગેરે પ્રમાણે વિભાજન કરી શકો. બરાબર, વિભાગ પ્રમાણે તમે કરી શકો છો, તમારો વિસ્તાર પ્રમાણે કામ કરી શકો છો. આ વિસ્તારમાં તારે કામ, આ દિશામાં તારે કામ કરવાનું, આ દિશામાં તારે કામ, અથવા તો આ વિભાગની અંદર તારે કામ કરવાનું. બરાબર, કાર્ય અનુસાર કોઈની કેવી લાયકાત છે, અનુભવ કેવો છે, એને ક્યાં ક્યાં કાર્ય કરવાનું, કેવી પ્રમાણે એ પ્રમાણે વિભાજન, તમારી ઈચ્છા પ્રમાણે તમે તમારા કાર્યનું વિભાજન કરી શકો છો. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરવા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવા ઝોનમાં વેચી શકાય છે. તેવી રીતે કાર્ય અનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગનું કાર્ય, વિતરણનું કાર્ય વગેરે બાબતને આધારે વિભાગીકરણ કરી શકાય છે. બરાબર, આપણે વેચાણ માટેનું કામ કરતા હોય તો વેચાણ માટેનું કાર્ય વિભાજન કરી જતા હોય તો કયો વ્યક્તિ પૂર્વ દિશામાં જશે, કયો વ્યક્તિ પશ્ચિમ દિશાની અંદર વેચાણ કરશે, કયા વ્યક્તિ દક્ષિણ દિશાની અંદર, એમ દિશાઓ વાઇઝ આપણે કાર્ય વેચી દેવાનું. કાર્ય અનુસાર હોય તો કયા વ્યક્તિ વિજ્ઞાપનનું કાર્ય કરશે, કયો વ્યક્તિ પેકિંગનું કાર્ય કરશે, કયો વ્યક્તિ વિતરણનું કાર્ય કરશે, એમ પણ એનું વિભાગીકરણ કરી શકાય છે. તો કાર્ય એની યાદી બન્યા બાદ અમે શું કર્યું, આપણે કાર્યનું વિભાગીકરણ એટલે કાર્યની વહેંચણી કરી નાખી. ત્યાર પછી ચોથું કાર્ય છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થઈ ગયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારીની નિમણૂક કરવી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ તબક્કે કરવામાં હોય છે. દરેક વિભાગીય હોદ્દાઓ હોય એ પ્રમાણે એમાં વ્યક્તિઓની આવડત અને લાયકાત મુજબ એમાં વ્યક્તિઓને કામ આપી દેવાનું હોય છે કે આ વ્યક્તિને વેચાણ વિભાગનું કામ સંભાળો, આ વ્યક્તિએ ખરીદ વિભાગના વેચાણનું કામ સંભાળો, એમ પોતાની લાયકાત પ્રમાણે એની કામની વહેંચણી કરી દેવાની. બરાબર, અને ત્યાર પછી એને પેટા વિભાગની અંદર કેટલા, એને નીચેના વિભાગની અંદર કેટલા, એ પણ વ્યક્તિના સ્થાન નક્કી કરી દેવા. ત્યાર પછી સત્તા અને ફરજોની સોંપણી. બરાબર, દરેક વિભાગને વ્યક્તિઓને પોતાના હોદ્દાઓ નક્કી કર્યા બાદ અમે એની સત્તા અને ફરજોની સોંપણી કરવી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારીને તેમની ફરજો સંપૂર્ણપણે પાર પડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જરૂરી છે કે એને એ કાર્ય કરવા માટે કેટલી સત્તા એની પાસે છે. બરાબર, એ પણ નક્કી કરવી પડે છે. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ કે એ હોદ્દેદારની પાસે સત્તા કેટલી છે કાર્ય કરવા માટેની, એ પણ નક્કી જવું, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેને સ્પષ્ટતા થાય છે. એટલે કયો વ્યક્તિ કોને જવાબદાર છે, બરાબર, જે વ્યક્તિ પાસે જે જવાબદાર હોય, એક્ઝામ્પલ તરીકે વેચાણ વિભાગના કોઈ પણ અધિકારી છે, બરાબર, તો વેચાણ વિભાગનો વ્યક્તિ એના ઉપલી અધિકારીને જવાબદાર બને છે. બરાબર, તો એની ફરજ નક્કી થઈ કહેવાય, એનો જવાબદાર બહેનો કહેવાય, તે પણ નક્કી થવું જોઈએ. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ એક તબક્કે ખૂબ જ જરૂરી છે. છ નંબરનો તબક્કો છે આંતર સંબંધોની સ્થાપના. બરાબર, એકબીજા વચ્ચેના સંબંધો નક્કી કરવા. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થાતંત્ર સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ વિકેન્દ્રી પ્રવૃત્તિ અને કાર્યનું સંકલન હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. અને દરેક વ્યક્તિ વચ્ચેના આંતર સંબંધો નક્કી કરવા, એકબીજા વ્યક્તિ વચ્ચે માલિક કોણ, કર્મચારી કોણ, બરાબર, એ સંબંધો નક્કી કરવા, આ સંબંધો રીતે વ્યવસ્થાતંત્રની અંદર વિભાગીયનું સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ, દરેક વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવી હોય છે.
ઘણીવાર કાર્યને સંકલન હેતુસર આંતર સંબંધોની બધા સંબંધોને કારણે બરોબર આ સત્તાની જવાબદારીનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવે છે, એટલે એક જ વ્યક્તિની સોંપણી કરી દેવામાં આવે છે, છતાં પણ આંતર સંબંધોની આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ। ત્યાર પછી સાતમા નંબરનું છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો। વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થાતંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવામાં જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થાતંત્ર નકશો નોટિસ બોર્ડ પર લખવો જોઈએ। આટલું આપણે બધું કામ કાર્ય બનાવ્યો, વિભાગો બરાબર આખ બધાને બધું કાર્ય સોંપણી કરી દીધી, છતાં જવાબદારી વિભાગો બરાબર પછી આખો એક એનો નકશો તૈયાર કરવો પડે અને એ નકશોરીઓ આપણે નોટિસ બોર્ડ ઉપર લગાવવો જોઈએ, જેથી કરીને દરેક વ્યક્તિ પોતે એ નોટિસ બોર્ડ ઉપરથી આ નકશો જોઈ અને પોતાની સત્તા જવાબદારી હોદો એ ખ્યાલ આવી શકે છે। તો આજે આપણે આ વિડીયોની અંદર બરાબર વ્યવસ્થાતંત્રના અર્થ વિશે અભ્યાસ કર્યો, વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા વિશે અને વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કાઓ વિશે અભ્યાસ કર્યો છે। તો ખાસ કરી દરેક વિદ્યાર્થી મિત્ર વ્યવસ્થાતંત્રની જે પ્રક્રિયા રહે આ પ્રશ્ન ખૂબ જ સારી રીતે પાકો કરી લેવો, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા જણાવો, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કાઓ જણાવો, તો આ ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકો કરી લેવો પ્રશ્ન।